નમસ્કાર મિત્રો, સફેદ થયેલા વાળને ફરી કાળા કરવા માટે ખાસ કરીને નાની ઉંમરે થયેલા સફેદ વાળ ઝડપથી કાળા થઈ જશે એની માટેનો પ્રયોગ છે. એની અંદર મેં આ બે વાસણ છે એમાંથી લોખંડનું બકડિયું એટલે કે લોખંડની કઢાઈ લીધી છે, જેની અંદર આ ઔષધિઓ છે. છેલ્લે સુધી જોજો કઈ ઔષધિ નાખીએ છેલ્લે સુધી તમને બતાવીશું. ત્યાર પછી આની અંદર મિત્રો આ લોખંડના વાસણમાં મેં 500 ml જેટલું નાળિયેરનું તેલ લીધું છે, શુદ્ધ કોકોનટ ઓઇલ છે. મિત્રો જબરજસ્ત વિડીયો છે, છેલ્લે સુધી આની અંદર ઔષધિઓ ઉમેરી છે. આ તેલ છે એને ગરમ કરવા માટે મૂકવાનું છે એકદમ ધીમા તાપે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આની અંદર નાખવાની જે ઔષધિઓ છે એને બહાર કાઢી લઈએ. એક ડીશમાં ઔષધિઓ બધી બહાર કાઢી અને એને મિક્સ કરવી પડશે. આ ઔષધિ છે 1 kg તેલ માટેની ઔષધિ છે, એટલે આમાંથી આપણે અડધી જ ઔષધિ છે આ 500 ml તેલની અંદર નાખવાની છે. આ ઔષધિઓ છે એને પહેલાં તો બરાબર મિક્સ કરી દેવાની છે. આનાથી મિત્રો માથાના વાળ છે કાળા મકોડા જેવા થઈ જાય છે, એટલે જે લોકોને માથાના વાળ સફેદ થઈ ગયા હોય એની માટે સૌથી સારામાં સારું સૌથી અસરકારક તેલ છે. આદિવાસી તેલ જે રીતે બને છે એ જ ફોર્મ્યુલાથી એ જ બધી ઔષધિઓ છે, પણ દરેક ઔષધિનો પરિચય પણ તમને આપું છું. હમણાં વિડીયો છે છેલ્લે સુધી જોજો. તેલ બની ગયા પછી પણ એની અંદર એક ઔષધિ છે એના 2-3 ટીપા નાખવાના છે, એટલે આ રીતે ઔષધિને પહેલાં આપણે બરાબરની મિક્સ કરી લઈશું. એકબીજામાં દરેક ઔષધિ છે એ બરાબર મિક્સ થઈ જાય પછી આ તેલની અંદર ઉમેરવાની છે. કઈ રીતે તેલ બને છે, ઔષધિઓ ઉમેરવી એની પહેલાં એની અંદર 2 ચમચી જેટલો હું ભાંગરાનો પાવડર છે આની અંદર ઉમેરું છું. મિત્રો ભાંગરો એટલે કે ભૃંગરાજ. ભૃંગરાજ છે એ માથાના વાળ કાળા કરવા માટેની સૌથી પાવરફુલ ઔષધિ છે. આની અંદર પહેલાં તેલ સહેજ ગરમ થાય એટલે તરત 2 ચમચી ભાંગરાનો પાવડર નાખી દેવાનો છે, અને પછી આ જે તેલ છે બરાબર ગરમ થઈ ગયું હોય એટલે પછી એની અંદર જે આપણે ઔષધિઓ છે એ ઔષધિઓ ઉમેરવાની છે. એટલે આ ડીશની અંદરથી હું જે ડીશ છે એમાંથી અડધી ડીશ ખાલી કરી નાખી છે, એટલે કે અડધો મસાલો છે અડધી ઔષધિઓ છે ને આ તેલની અંદર નાખી દઈશ. આ રીતે ડીશમાંથી અડધી વસ્તુ છે આની અંદર ઉમેરી દઉં છું. પછી આ તેલને બરાબરનું પાકવા દેવાનું છે. જે ગેસ હોય છે ને એની આગે વધારે ફૂલ નથી ગેસ રાખવાનો, મીડિયમ તાપે આને પકાવવાનું છે, એટલે સારું પાક છે. જેટલું ધીમા તાપે જે પાક છે ને તેલ એટલું પાવરફુલ બનશે. આ રીતે ઔષધિ નાખ્યા પછી આને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ધીમે ધીમે તાવેથાથી હલાવતું રહેવાનું છે, કેમકે ઔષધિઓ નીચે ચોંટી ન જાય. આ રીતે 10-15 મિનિટ સુધી હલાવ્યા પછી આ તેલ છે જબરજસ્ત અને પાવરફુલ થશે. મિત્રો એમ લાગે કે માથાની અંદર ડાય કરવાનો કલર ન બની ગયો હોય, પરંતુ મિત્રો આ દેશી નેચરલી તેલ છે. આ તેલ બની ગયા પછી પણ એની અંદર એક વસ્તુ ઉમેરવાની છે, પણ આ રીતે તેલ 10-15 મિનિટ પાક્યા પછી આ રીતે બંધ કરી દેવાનો ગેસ. જોરદાર મિત્રો પાવરફુલ તેલ છે. ત્યાર પછી મિત્રો આ જે તેલ છે આને ગાળીને ભરી લેવાનું છે. આની અંદર કઈ કઈ ઔષધિઓ નાખી છે એ છેલ્લે તમને એનો પરિચય પણ આપું છું અને ક્યાં મળશે એ પણ તમને બતાવું છું. ધ્યાનથી વિડીયો છેલ્લે સુધી જોઈજો. આ રીતે મિત્રો મેં ગાળીને એક બરણીની અંદર પહેલાં તો તેલ છે એને કાઢી લીધું છે. ઔષધિઓ છે એ બધી ગાળી લેવાની છે, કેમ કે એની ઇફેક્ટ છે એ તેલની અંદર બરાબરની આવી ગઈ છે. આ રીતે તેલ ગાળી અને જે 500 ml તેલ હતું એમાં થોડું જ હજુ બળ્યું હોય તો પણ એ ઘણું બધું તેલ છે આપણી પાસે વધ્યું હોય છે. 450 gramથી ઉપર તેલ છે આપણે તૈયાર થશે. મિત્રો આ રીતે તેલ છે જુઓ કેવું પાવરફુલ અને જબરજસ્ત તેલ બની ગયું છે. આ રીતે આ તેલ તૈયાર થઈ ગયા પછી મિત્રો આની અંદર હજી એક ઔષધિ એ નાખવાની છે કે જેનાથી તેલ છે ને એની સ્મેલ છે જોરદાર આવશે, સુગંધ જબરજસ્ત અને પાવરફુલ આવશે. જોરદાર આ નેચરલી સાવ નેચરલી ઓર્ગેનિક અને સૌથી પાવરફુલ તેલ છે કે જે માથાના વાળ કાળા કરવા માટે સૌથી વધારે ફાયદો કરે છે અને સૌથી સારું એવું રિઝલ્ટ પણ આપે છે. હવે આ તેલ છે એની અંદર મિત્રો આ 2 ટીપા આ વસ્તુ એક પ્રકારનું તેલ જ છે કે જેનાથી એની સુગંધ છે પાવરફુલ બનશે, સ્મેલ જોરદાર બનશે. કેમ કે તેલ ગરમ થાય ત્યારે એની સુગંધ ઘણા લોકોને ન ગમતી હોય, તો આના 2 ટીપા નાખવાથી એની જોરદાર સ્મેલ આવશે. આ રીતે મેં ડબ્બીની અંદર આ જે તેલ છે એ 2 ડબ્બીમાં ભરી લીધું છે. આ બંને ડબ્બી છે એ 250 ml છે, એટલે આપણી પાસે 450 ml વધારે એટલું તેલ તૈયાર થઈ જાય છે. હવે મિત્રો તમને વાત કરી દઉં કે આની અંદર કઈ કઈ ઔષધિઓ છે. તો આની અંદર છે આમળા છે, ભાંગરો છે, બ્રાહ્મી છે, જટામાસી છે, નાગરમોથ છે, કપૂર કાચલી છે, બાવચી છે, સુગંધીવાળો ગુલાબ પાંદડી, આટલી વસ્તુ છે. અને ભાંગરો છે એક્સ્ટ્રા 2 ચમચી વધારે ઉમેરી છે. હવે આ ઔષધિઓ મિત્રો એક પેકેટ આવે છે જે 60 રૂપિયા એની કિંમત છે, અને જસદણ એટલે કે રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો છે ત્યાં દેશી ઓસડિયાની સરસ મજાની દુકાન છે, ત્યાં તમને તૈયાર મળી જશે એટલે વધારે મહેનત પણ કરવાની નથી. આ જે પેકેટ આવે છે 60 રૂપિયાનું એ પેકેટ છે, એનાથી મિત્રો 1 કિલો તેલ છે એ તૈયાર થાય છે. હવે મિત્રો જે લોકોને વધારે પડતા સફેદ વાળ થઈ ગયા હોય તો રાત્રે સૂતી વખતે પણ આ તેલ છે એનાથી માલિશ કરવાની છે, અન્યથા દરરોજ સવારે સ્નાન કર્યા પછી વાળ કોરા થાય એટલે આ તેલથી માથામાં થોડીવાર માલિશ કરીને તેલ લગાવી દેવાનું છે. બજારના તેલની જગ્યાએ આ તેલનો ઉપયોગ કરવાનો છે, જેનાથી જોરદાર સરસ મજાનું પરિણામ મળે છે.
મિત્રો, હેલ્થી ખોરાક લેવાની સાથે સાથે આ તેલનો પ્રયોગ કરવામાં આવે અને નાની ઉંમરે સફેદ થયા હોય તો એ વાળ છે ખૂબ ઝડપથી કાળા થાય છે. 50 વર્ષ સુધીની ઉંમરવાળા લોકોને આનાથી ઘણો બધો ફાયદો થાય છે. જે ઔષધિઓનો સમાવેશ આદિવાસી તેલની અંદર કરવામાં આવેલો હોય છે એ જ બધી ઔષધિઓ મિત્રો અહીંયા પણ આપણે એનો ઉપયોગ કરેલો છે. અને આ તેલ જે છે એનો ઉપયોગ હું પોતે જ કરું છું અને એનું સરસ મજાનું પરિણામ છે. વાળને લગતી બધી જ સમસ્યાઓ મિત્રો દૂર થશે, વાળ ચમકીલા બનશે, રેશમી બનશે અને કાળા એટલે કે મકોડા જેવા બની જશે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.